કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 1 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય શાસિત પ્રદેશ સેલવાસની મુલાકાત આવનાર હોય અને આગમનની તડામાર તૈયારી આરંભાઈ છે. સેલવાસ નગરખંડ ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ, સેલવાસ સંસદ મોહનભાઈ ડેલકર, દમણ સંસદ લાલુભાઈ પટેલની અધ્યક્ષતામાં 1 બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુલાકાતને સફળ બનાવવા માટે ચર્ચા વિચારણા અને વ્યવસ્થામાં જનભાગીદારને જોડાવવા લોકપ્રતિનિધિ, સમાજસેવા સંગઠનો, ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રદેશની ભેટ કરવામાં આવેલ નમો મેડિકલ કોલેજ SR કોલેજ સાયલી ખાતે પ્રથમ વર્ષના બેચના પ્રવેશ ઉત્સવના સમારંભમાં હાજરી આપશે. એ ઉપરાંત અનેક પ્રોજેક્ટની શરૂઆત અને લોકાર્પણ કરશે, ઉપરાંત પબ્લિક મિટિંગને સંબોધન કરવાની જાણકારી કાર્યક્રમમાં આપવામાં આવી હતી. મુકુલ યાદવ, ZSTV, સેલવાસ. આદરણીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ, લોકસભામાં મહત્વના બિલો પસાર કરી અને વિશેષ કરી આપે જેમ કહ્યું એમ બંધારણની કલમ 370 અને 35 નાબૂદ કર્યા પછી દેશમાં જે ઉમંગ અને ઉત્સાહનું જે વાતાવરણ બન્યું છે, એ જ પ્રકારના સંઘ પ્રદેશમાં પણ એ જ માહોલ બનેલો છે. યોગાનુયોગ અહીંયા મેડિકલ કોલેજની પ્રથમ બેચના વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ, મતલબ કે એમનો પ્રવેશ અક્ષયપાત્ર, જેના દ્વારા આ સંઘ પ્રદેશના મારા સરકારી શાળાના 65,000 જે બાળકો છે એમનું મધ્યાહ્ન ભોજન યોજના અને કિચનનું લોકાર્પણ અને ઝંડા ચોક જેવી મહત્ત્વની શાળાના ભૂમિપૂજન માટે અહીંયા જ્યારે પધારી રહ્યા છે, સમગ્ર શહેરમાં, સમગ્ર પ્રદેશમાં, સમગ્ર બંને સંઘ પ્રદેશમાં ઉમંગ અને ઉત્સાહનું જે વાતાવરણ છે અને એ વાતાવરણને ધ્યાનમાં રાખી અને એમના આવકારવા માટે, એમનું સ્વાગત કરવા માટે કેવા પ્રકારે આયોજન કરી શકાય, એ આયોજન માટે આજે બધા સાથે મળી બંને સંઘ પ્રદેશના અને સંસદ સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, ચૂંટાયેલા સૌ સદસ્યોને સાથે રાખી અને સુંદર મજાનું આયોજન થઈ શકે એના માટે એક આયોજન માટેની બેઠક.